નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સમર્પણ વિદ્યા મંદિર શાળા તરફથી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો એમાં આપણે આગળના લેક્ચરમાં દ્વિદળી પ્રકારનું વિશે જોયું કે દ્વિદળી પ્રકારની રચનામાં આપણને શું જોવા મળતું હતું તેની વાત કરી. તો હવે આપણે જોવાનું છે 6.3.4 એકદળી પ્રકાંડ. તો જ્યારે આપણે દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડના તફાવત રીતે જોઈતા જશું તો આપણને યાદ રહેશે કે એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડમાં શું તફાવત જોવા મળે છે. તે તો કે જે એકદળી પ્રકાંડ છે એટલે કે મુખ્યત્વે આપણને ખ્યાલ છે કે એકદળી પ્રકાંડમાં શેનો સમાવેશ થાય છે, તો કે મકાઈનો, એટલે કે જેમાં એક જ બીજપત્ર જોવા મળતું હોય એને શું કહેવાય છે, એકદળી પ્રકાંડ. તો જ્યારે એકદળી પ્રકાંડ છે એને ફરી આપણે ત્રણ પ્રકારે આપણે વિભાજિત કરી શકીશું, જેમ કે પ્રથમ છે અધિસ્તર, ત્યારબાદ છે આધાર પેશી અને ત્રીજું છે વાહીપુલો. તો અહીંયા આપણે જોવાનું છે કે જે મકાઈ છે એકદળી વનસ્પતિ એમાં અધિસ્તર કેવું હોય છે, તો કે જે સૌથી બહારનું સ્તર છે. કેવું છે? સૌથી બહારનું સ્તર, જેને શું કહેવાય છે, અધિસ્તર, જેમાં પ્રકાંડરોમ ગેરહાજર હોય છે. તો આપણે અહીં આકૃતિ જોતા જઈશું કે એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડની આકૃતિ. તો કે જ્યારે આપણે એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડની આકૃતિના તફાવતમાં જોશું તો મિત્રો આપણને સારી રીતે અને સહેલી રીતે સમજાઈ જશે, સરળ રીતે. તો કે શું કીધું કે જે અધિસ્તર છે, જે કેવું છે, સૌથી બહારનું સ્તર છે, ત્યારબાદ શું કીધું, તો કે તેમાં પ્રકાંડ રોમ ગેરહાજર હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે દ્વિદળી પ્રકાંડ હતું તો એમાં શું હતું, તો કે આપણને પ્રકાંડ રોમ જોવા મળતા હતા. જ્યારે આ એકદળી વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ એટલે કે આડો છેદ છે તો તમે એમાં જોઈ શકો છો કે એમાં પ્રકાંડ રોમ જોવા મળતા નથી, એટલે કે જે અધિસ્તરની સપાટી કેવી હશે, સુવાળી જોવા મળે છે. ત્યારબાદ છે કે જે અધિસ્તરના કોષો છે એ શેના બનેલા છે મુખ્યત્વે, તો કે મૃદુતક કોષોના બનેલા છે. શેના બનેલા છે? મૃદુતક કોષોના. એટલે કે મૃદુતક કોષો વિશે આપણને ખ્યાલ છે કે મૃદુતક કોષો કેવા છે, તો કે જેમાં આંતરકોષીય અવકાશ આપણને જોવા મળે છે તેના કોષો. કોષ દિવાલ શેની બનેલી છે, તો કે સેલ્યુલોઝની બનેલી છે. ત્યારબાદ શું કીધું, તો કે અધિસ્તરના કોષો પણ રંધ્રો ધરાવે છે, એટલે કે આ જે અધિસ્તરની કોષો છે એટલે કે અધિસ્તરનું સ્તર, તો એમાં આપણને શું જોવા મળતા હશે, તો કે પણ રંધ્ર, એટલે કે જે શું કરશે, તો કે વાત વિનિમયનું કાર્ય કરે છે અથવા તો તે રક્ષણ કરે છે. તો આ હતું અધિસ્તર. તો કે અધિસ્તરના કોષો કેવા છે, તો કે એક સ્તરીય સ્તર ધરાવતા હશે, તેમાં પ્રકાંડરોમ ગેરહાજર જોવા મળે છે. ત્યારબાદ શું કીધું, તો કે જો પ્રકાંડરોમ ગેરહાજર હોય તો આ અધિસ્તરની સપાટી કેવી હશે, પ્રકાંડની સપાટી એકદમ લીસી અને સુવાળી જોવા મળતી હશે. ત્યારબાદ અધિસ્તરના કોષો મૃદુતક કોષોના બનેલા છે અને પર્ણ રંધ્રો ધરાવે છે, એટલે કે જે આ પ્રકાંડરોમ પ્રકાંડની આડો છેદ છે એમાં અધિસ્તરીય કોષોમાં શું હશે, તો કે પર્ણ રંધ્રો જોવા મળતા હશે, જે શેનું કાર્ય કરે છે, તો કે રક્ષણ અને વાત વિનિમયનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજો સ્તર એટલે કે આધાર પેશી, એટલે કે આધારોતક પેશીતંત્ર. તો આધારોતક પેશીતંત્ર એટલે કે શું કરતું હશે, તો કે આધાર અથવા યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરતું હશે. કોને? તો કે આ પ્રકાંડને, જે મકાઈનો પ્રકાંડ છે એને શું કરતું હશે, તો કે આધાર આપવાનું કાર્ય કરતું હશે. ત્યારબાદ છે આધારોતક પેશીતંત્ર એટલે કે આધાર પેશી છે એમાં મુખ્યત્વે કઈ પેશી આવેલી હશે, તો કે દ્રઢોતક પેશી. જે દ્રઢોતક પેશીના 3-4 સ્તર આપણને જોવા મળતા હશે. જે દ્રઢોતક પેશી છે એ મુખ્યત્વે શેનું સ્થૂલન ધરાવે છે એની કોષ દિવાલ, તો કે લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. આ બધું તમારે ડિટેલમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે નહીં, તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે એકદળી પ્રકારનું વર્ણન કરવાનું કહે તો તમારે બધા જ પેશીની રચના અને વર્ણન કરવાનું રહેશે. તો આ છે દ્રઢોતક પેશીમાં, તો કે આધાર પેશીમાં દ્રઢોતક પેશી આવેલી છે જે શું કરે છે, તો કે પ્રકાંડને મજબૂતા એટલે કે યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. જે સૌથી બહારનું અધસ્તર છે એટલે કે અધિસ્તર પછીનું બાહ્યકમાં આપણે સબ
ઝોન જોતા હતા, એટલે કે જે સબ ટોપિક એટલે કે બીજા સ્તર, એમાં સૌથી પ્રથમ અધસ્તર. કયું છે અધસ્તર? તો કે જે અધસ્તર છે એને શું કહેવાય છે, જેના કોષો કેવા છે, તો કે દ્રઢતક પેશીના બનેલા છે, જેને શું કહેવાય સૌથી બહારનું સ્તર એટલે કે અધસ્તર. ત્યારબાદ અંદરના એટલે કે અંદરના અધસ્તરના કોષો, તો એ કેવા હશે, તો કે મૃદુતકીય કોષોના બનેલા હશે. શેના બનેલા હશે? મૃદુતકીય કોષોના. જ્યારે સૌથી બહારની બાજુના કોષો એ શેના હતા, તો કે દ્રઢોતક પેશીના બનેલા હતા. ત્યારબાદ જે આધાર પેશી છે એ કેવું છે, તો કે નિર્જીવ અને લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. એટલે કે આ જે કોષો છે એ કેવા હશે, નિર્જીવ એટલે કે મૃત કોષો છે, પણ શેનું સ્થૂલન ધરાવે છે, તો કે લિગ્નિનનું. હવે જોવાનું છે મેન વાહીપુલો, ત્રીજું સ્તર શેનું છે, વાહીપુલોનો. તમે અહીંયા પ્રકારની રચનામાં જે આડો છે જુઓ છો, તો આમાં તમને મુખ્યત્વે ત્રણ સ્તર જોવા મળે છે. સૌથી બહારનું અધિસ્તર, ત્યારબાદ છે આધાર પેશી એટલે કે જે શું કરે છે, તો કે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે, શે કયા કોષોનું અથવા કઈ પેશીનું બનેલું છે તે. અને ત્યારબાદ તમને છૂટા છવાયા વાહીપુલો જોવા મળે છે, એ છે પ્રકારના આડા છેદનો ત્રીજો ભાગ એટલે કે એકદળી પ્રકાંડ જે છે એમાં મુખ્યત્વે તમને ત્રણ સ્તર જોવા મળે છે, એમાં મેં લાસ્ટ વાહીપુલો. તો વાહીપુલો જે કેવા છે, તો કે જે આધાર પેશીમાં જે છે, આ જે કઈ છે ગ્રીન કલરની આખી આધાર પેશી, તો કે જે આધાર પેશીમાં છે એમાં વિકીર્ણ રીતે ગોઠવાયેલા છે. તો તમે જોઈ શકો છો કે આ જે આખી આધાર પેશીમાં જે વાહીપુલો છે એ કેવા છે, છૂટા છવાયેલા જોવા મળે છે. કેવા જોવા મળે છે? છૂટા છવાયેલા, જેમાં તમે જોઈ શકો છો કે જે આધાર પેશી છે એમાં પરિઘ તરફ એટલે કે આ જે પરિઘનો ભાગ છે ત્યાં જે વાહીપુલો તમે જોઈ શકો છો તે કેવા છે, નાના એટલે કે કદમાં કેવા છે, નાના નાના જોવા મળે છે. અને સંખ્યા તમે જોઈ શકો છો કે આ જે પરિઘ તરફના જે વાહીપુલો છે એની સંખ્યા કેવી છે, વધારે જોવા મળે છે, સંખ્યામાં કેવા છે, વધારે. ત્યારબાદ જે મધ્યમાં એટલે કે આ જે મધ્યમાં વાહીપુલો છે એ કેવા છે, કદમાં મોટા અને સંખ્યામાં કેવા છે, ઓછા, અને એકબીજાથી કેવા છે, અંતરમાં દૂર દૂર ગોઠવાયેલા છે. જ્યારે પરિઘ તરફના વાહીપુલો હતા એ કેવા હતા, તો કે કદમાં નાના છે અને સંખ્યા વધારે છે અને એકબીજાથી નજીક નજીક ગોઠવાયેલા છે. જ્યારે મધ્યમાં એટલે કે કેન્દ્રના ભાગે વાહીપુલોની સંખ્યા કેવી છે, તો કે ઓછી છે, કદમાં કેવા છે, મોટા મોટા અને એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા છે. તો આ શું હતું મિત્રો, તો કે વાહીપુલો કેવા છે, તો કે છૂટા છવાયેલા છે. જ્યારે તમે દ્વિદળી મૂળમાં તમે વાહીપુલ જોઈ શકતા હતા, કે જે દ્વિદળી પ્રકાંડ એટલે કે સૂર્યમુખીનું પ્રકાંડ, જેમાં વાહીપુલો કેવા હતા, તો કે એક જ વલયમાં ગોઠવાયેલા હતા. અને કેવા હતા, તો કે એમાં મજ્જા કિરણો જોવા મળતા હતા. આ શું હતું, તો કે વાહીપુલોની વચ્ચે એધા વલયની રચના તમને જોવા મળતી હતી, જે શેનું નિર્માણ કરે છે, તો કે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર હતા. જ્યારે તમે આમાં જોઈ શકો છો કે તમને દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી. તો અહીંયા શું હતું, તો કે વાહીપુલો છે એ કેવા છે, તો કે સુવિકસિત છે અને દ્રઢોતકીય પુલકંચક આવેલું છે. આ જે વાહીપુલો છે એ કેવા છે, એકદમ સુવિકસિત છે. એની ફરતે શેનું આવરણ હશે, તો કે આ જે ફરતે એટલે કે આ જે વાહીપુલ છે એની ફરતે દ્રઢોતકીય પુલકંચક આવેલું છે. જે આ વાહીપુલો પુલકંચક ધરાવે, આ જે વાહીપુલ છે એ પુલકંચક ધરાવે, તો એને શું કહેવાય છે, તંતુમય વાહીપુલ કહેવાય છે. શું કહેવાય છે, તંતુમય વાહીપુલ. તમે આ જોઈ શકો છો કે એકદળી પ્રકાંડે દ્રઢોતકીય અધસ્તર ધરાવે છે. તો મેં કીધું કે આ જે આધાર પેશી છે એનો અધસ્તર કેવું છે, દ્રઢોતક પેશીનું બનેલું છે. અને મોટી સંખ્યામાં દ્રઢોતકીય પલકંચકથી આવૃત એટલે આ જે બધા જ વાહીપુલો છે એ શેનાથી આવૃત છે, તો કે દ્રઢોતકીય પુલકંચકથી આવૃત છે એટલે કે આવરણ ધરાવે છે. ત્યારબાદ શું કીધું, તો કે છૂટા છવાયા વાહીપુલો કેવા કીધા છે, આ જે બધા વાહીપુલો છે એ કેવા છે, છૂટા છવાયેલા અને મોટી સંખ્યામાં જોવા મળે છે. કેવી સંખ્યામાં, મોટી સંખ્યામાં, અને મોટી તથા સ્પષ્ટ મૃદુતકીય આધાર પેશી ધરાવે છે. એટલે કે વચ્ચેના ભાગમાં કઈ પેશી આવી જાય છે, મૃદુતકીય પેશી. જ્યારે પરિઘવર્તી ભાગે
કઈ પેશી હોય તો કે દ્રઢોતકીય પેશી ધરાવે છે. તો હવે કીધું કે જે વાહી પુલો આપણને જોવા મળે છે એ કયા પ્રકારના જોવા મળે છે, તો આપણે જોઈ ગયા વાહી પુલો એટલે કે વાહક પેશી તંત્રમાં વાહી પુલની રચના જોઈ. તો કે જે વાહી પુલો છે એ સહસ અને અવર્ધમાન છે, એટલે કે જે આ વાહી પુલો છે એની વચ્ચે એધાની રચના જોવા મળતી નથી. એટલે કે જે એધા વલય તમને દ્વિદળી પ્રકારમાં જોવા મળતું હતું તે તમને એકદળી પ્રકારમાં જોવા મળતું નથી. એટલે કે કેવા છે વાહી પુલો? સહસ અવર્ધમાન છે. સામાન્ય રીતે પરિઘવર્તી વાહી પુલો કેન્દ્રમાં સ્થિત, એટલે કે આ જે પરિઘવર્તી ભાગે તમે જોઈ શકો વાહી પુલો કેવા છે? સ્થિત અને કદમાં કેવા છે? નાના. જ્યારે અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે, આ જે વાહી પુલમાં છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી તમે અહીંયા જોઈ શકો છો. તો કે અન્નવાહક જે પેશી અન્નવાહક પેશી જોઈ એમાં આપણે ચાર ઘટકો જોયા હતા. તો કે ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. તો અહીંયા શું કીધું? તો કે અન્નવાહક જે મૃદુતક છે, જે અન્નવાહક પેશી આજે જોવા મળે છે એમાં તમને અન્નવાહક મૃદુતક કેવું છે? ગેરહાજર, એટલે કે અન્નવાહક મૃદુતક જોવા મળતું નથી. ત્યારબાદ શું કીધું? તો કે આ જે વાહી પુલો છે એ કેવા છે? પાણી ભરેલા ભંગજત વિવરો આવેલા હોય છે. તો આ શબ્દ તમારા માટે નવો થયો. તો કે વાહી પુલો એટલે કે આ જે વાહી પુલો છે એ કેવા છે? તો કે ભંગજત વિવરોવાળા હોય છે. એટલે કે જે વાહી પુલો છે એમાં શું આવેલું હોય? આ જે કોટરોમાં પાણી ભરેલું હોય છે. પણ જ્યારે વાહી પુલોનો વિકાસ થતો હોય એટલે કે વિકાસ દરમિયાન આદિદારૂના કોષો, એટલે કે આમાં જે આદિદારૂ અને અનુદારૂની રચના તમને જોવા મળે છે એ જ્યારે આદિદારૂ તૂટી જાય છે ત્યારે શું કરે છે? તો કે એક મોટું કોટર ઉત્પન્ન કરે છે. આ કોટર જેવી તમને રચના જોવા મળે છે અને શું કહેવાય છે? ભંગજાત કોટર તરીકે પણ ઓળખાય છે. તો આ જ્યારે ભંગજાત કોટરનું શું થાય? તૂટી જાય. તો આ જે કોટરો શેના ભરેલા હોય છે? તો કે પાણીના ભરેલા હોય છે. હવે શું કીધું? તો કે જલવાહિનીનો વિકાસ અંતરારંભી હોય છે. તો તમને ખ્યાલ છે કે જે જલવાહિની છે આ તમે જોઈ શકો છો, આ જે ડોટ ડોટ જેવી રચના દેખાય છે શેની છે? બધી જલવાહિનીની. તો એ કે જલવાહિની છે એ કેવી છે? તો કે અંતરારંભી, એટલે કે જલવાહિની કઈ બાજુ આવેલી હશે? અંદરની બાજુ. અને જલવાહક પેશી અંદરની બાજુ અને અન્નવાહક પેશી બહારની બાજુ, તો એને શું કહેવાય? અંતરારંભી. તો અહીં અન્નવાહક બહાર અને જલવાહક પેશી અંદર તરફ છે, તો એને શું કહેવાય છે? અંતરારંભી. હવે જે જલવાહક પેશી છે તમને મુખ્યત્વે કેવા આકારે જોવા મળે છે? તો આવી રીતના આંબી બને છે. પણ અહીંયા બે જલવાહક પેશી અને એક તળિયાના ભાગે જલવાહક પેશી જોવા મળે. તો અહીંયા જે બે મોટી તમે અહીંયા જોઈ શકો બે મોટી આંખો જેવી દેખાય છે, તો આ બે જે જલવાહક પેશી મોટી દેખાય છે તો એને કહેવાય છે અનુદારૂ. જ્યારે આ નાની તળિયાના ભાગે જોવા મળે છે તો એને શું કહેવાય છે? આદિદારૂ. શું કહેવાય છે? આને કહેવાય છે અનુદારૂ. અને આ જે તળિયાના ભાગે વિના તળિયાના ભાગે જોવા મળે છે તો એને શું કહેવાય છે? આદિદારૂ. તો આ તમને વાહી પુલમાં તમને જે વી આકારની જલવાહક પેશી જોવા મળે છે. ત્યારબાદ અન્નવાહક પેશી પણ કેવી હશે? તો કે વી આકારની જોવા મળે છે. અને અન્નવાહક પેશીમાં શું હોય? તો કે અન્નવાહક મૃદુતક ગેરહાજર જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ભંગજત કોટર, એટલે આ જે આખું કોટર છે એને શું કહેવાય? ભંગજત કોટર. પણ એ કેવી રીતના હોય? તો કે વાહી પુલનો વિકાસ થતો હોય, એટલે કે આ જે વાહી પુલનો વિકાસ થતો હોય એ દરમિયાન આદિદારૂ, એટલે કે આ જે બે જલવાહક પેશી જે અંદરની બાજુ આવેલી છે આદિદારૂ, એના કોષો તૂટી જાય છે. અને આ કોષો તૂટી જાય એટલે એક મોટા કોટર જેવી રચના ઉત્પન્ન કરે છે. અને આ જે કોટર છે એમાં મુખ્યત્વે શું ભરેલું હોય છે? તો કે પાણી ભરેલું હોય છે. તો મિત્રો, આ હતું તમારું એકદળી પ્રકાંડ. તો યાદ રહેશે એકદળી પ્રકાંડ? તો કે જેમાં શું હોય? તો કે સૌથી બહારનું અધિસ્તર. મુખ્યત્વે ત્રણ સ્તર જોવા મળે છે, અધિસ્તર, ત્યારબાદ છે આધારોતક પેશીતંત્ર એટલે કે આધારક પેશી, અને ત્યારબાદ છે વાહી પુલો એટલે કે વાહક પેશીતંત્ર. એટલે કે તો હવે આપણે એમાં ડિટેલમાં જોયું કે જે અધિસ્તર છે પ્રકાંડ્રોમ ગેરહાજર હોય છે, એટલે કે સપાટી કેવી હોય? સુવાળી હોય. અધિસ્તરનો આપણને ખ્યાલ છે કે એક સ્તરીય હોય છે, એમાં જેમાં શું આવેલું હોય છે? તો કે પર્ણરંધ્ર હાજર હોય છે. અધિસ્તર મુખ્યત્વે મૃદુતક કોષોના બનેલા છે,
શેના બનેલા છે? મૃદુતક કોષોના, એટલે કે મૃદુતકની રચના આપણે જોઈ કે એના કોષો વચ્ચે શું હોય, તો કે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. અને પર્ણરંધ્રો જે જોવા મળે છે, પર્ણરંધ્રો વાત વિનિમયનું કાર્ય કરે છે. ત્યારબાદ છે આધાર પેશી. તો કે જે આધારતક પેશીતંત્ર એટલે કે મુખ્યત્વે એ શું કરતી હશે, તો કે આધાર આપવાનું અથવા મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. કોને મજબૂતાઈ આપવાનું? તો કે પ્રકાંડને. તો આ જે આધાર પેશીતંત્ર છે મુખ્યત્વે દ્રઢોતક પેશીના 3-4 સ્તરનું બનેલું છે, જે પરિઘવર્તી ભાગે જોવા મળે છે. ત્યારબાદ અંદરની બાજુ આપણને કયા સ્તરો જોવા, કઈ પેશી જોવા મળે છે? તો કે મૃદુતક પેશી જોવા મળે છે, જે સૌથી બહાર પરિઘવર્તી ભાગ્ય એટલે કે અધસ્તર, અધસ્તરમાં દ્રઢોતક પેશી આવેલી હોય છે. અને આ કોષો છે એનાથી સ્થુલિત થયેલા હોય, તો કે લિગ્નિનથી સ્થુલિત થયેલા હોય. અને કોષો કેવા હોય? તો કે નિર્જીવ એટલે કે મૃત હોય. સૌથી બહાર એટલે કે અધસ્તર એ દ્રઢોતકીય પેશીનું બનેલું છે, અને સૌથી અંદરનું સ્તર એટલે કે મૃદુતકીય કોષોનું બનેલું છે. તો કે દ્રઢોતક પેશીના કોષો શેનું સ્થુલન કરે? લિગ્નિનનું. અને મૃદુતકના કોષો શેનું સ્થુલન કરે? તો કે સેલ્યુલસનું. ત્યારબાદ છે વાહીપુલો. લાસ્ટ સ્તર કયું છે? વાહીપુલનું. તો તમે અહીંયા જોઈ શકો છો, વાહીપુલ એટલે કે છૂટા છવાયેલા જોવા મળે છે, ઘણી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલો કેવા હતા? તો કે અરીઅરીતે એટલે કે એક જ વલયમાં ગોઠવાયેલા હતા. આ એક જ સ્તર છે. જ્યારે અહીંયા કેવું છે? વાહીપુલો છૂટા છવાયેલા જોવા મળે છે. અને શું કીધું? તો કે દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલ વચ્ચે એધા વલયની રિંગ જોવા મળતી હતી, એટલે કે એધા વલય હાજર હતું. તો કે એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. જ્યારે એકદળી પ્રકાંડમાં એધા વલય કેવું છે? ગેરહાજર છે. જ્યારે અહીંયા કેવી રીતના ગોઠવાયેલા છે? જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો કે તે ભૂંગજત કોટર તરીકે જોવા મળે છે, છૂટા છવાયેલા વાહીપુલો જોવા મળે છે, જે એકદળી પ્રકાંડમાં વાહીપુલો કેવા છે? તો કે સંખ્યામાં ખૂબ જ વધારે જોવા મળે છે. જ્યારે પરિઘવર્તી ભાગે વાહીપુલોની સંખ્યા કેવી છે? વધારે છે. જ્યારે એકબીજાથી નજીક ગોઠવાયેલા છે અને તે કદમાં કેવા છે? તો કે નાના વાહીપુલો જોવા મળે છે. જ્યારે મધ્યમાં વાહીપુલો કેવા છે? તો કે મોટી સંખ્યામાં જોવા મળે છે અને એકબીજાથી દૂર જોવા મળે છે. ત્યારબાદ કીધું કે આ જે વાહીપુલો છે એની ફરતે દ્રઢોતકીય પુલકુંચક આવેલું હોય છે, જે શું કરે? તો કે રક્ષણનું કાર્ય કરે છે. પણ જ્યારે આ વાહીપુલો દ્રઢોતકીય પુલકુંચક ધરાવે છે તો એને શું કહેવાય છે? તંતુમય વાહીપુલ તરીકે ઓળખાય છે. તો મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે આમાં જે વાહીપુલો છે એ કેવા જોવા મળે છે? તો કે તંતુમય વાહીપુલ જોવા મળે છે. શા માટે તંતુમય વાહીપુલ જોવા મળે છે? તો કે આ જે વાહીપુલ છે એ શું ધરાવે છે? તો કે દ્રઢોતકીય પુલકંચુક ધરાવે છે. ત્યારબાદ વાહીપુલો કયા કયા પ્રકારના જોવા મળે છે? તો કે સહસ્થ અને અવર્ધમાન. એટલે કે અવર્ધમાન એટલે કે જ્યારે દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલમાં એધા વલયની રચના જોવા મળતી હતી, જ્યારે એકદળી પ્રકાંડમાં એધા વલય કેવું છે? ગેરહાજર, જોવા મળતું નથી. ત્યારબાદ જલવાહક પેશી, એટલે કે જે જલવાહક પેશી છે એ કેવા આકારની છે? તો કે આવી રીતના જોવા મળે છે. એમાં સૌથી બે ઉપર જોવા મળે એટલે કે વી આકાર, એટલે કે અહીંયા જે જોવા મળે એને કહેવાય છે અનુદારુ. જે જલવાહક કેવા છે? સંખ્યામાં કદમાં મોટા જોવા મળે છે તો એને કહેવાય છે અનુદારુ. જ્યારે તળિયાના ભાગે એટલે કે વીના છેડે એક જ જલવાહક જોવા મળે છે તો એને કહેવાય છે આદિદારુ. અને અન્નવાહક પણ આવી જ રીતના ગોઠવાયેલું હોય છે. તો હવે અન્નવાહક પેશીમાં, એટલે કે આ જે અન્નવાહક પેશી છે, તો આપણે જોઈ ગયા કે અન્નવાહક પેશી હતી એમાં આપણને 4 ઘટકો જોવા મળતા હતા. એમાંથી અહીંયા જે અન્નવાહક પેશી છે એમાં અન્નવાહક મૃદુતક કેવું છે? ગેરહાજર જોવા મળે છે. ત્યારબાદ કીધું કે ભંગજત કોટર, એટલે કે જે વાહીપુલના વિકાસ દરમિયાન આદિદારુના કોષો, એટલે કે આ આદિદારુના કોષો તૂટી જાય છે અને મોટું કોટર બનાવે છે. આ તમે જોઈ શકો છો, બધા કોટરો બનાવે છે, જેને શું કહે છે? ભંગજાત કોટર કહે છે. જે આ કોટરમાં શું ભરેલું હોય છે? તો કે પાણી ભરેલું હોય છે. તો મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે દ્વિદળી પ્રકરણમાં જે વાહીપુલોમાં એધા વલયની રિંગ જોવા મળતી હતી, મેઇન તફાવત છે કે એમાં મૂળ રોમ પ્રકાંડ રોમ હાજર હતા, જ્યારે એમાં પ્રકાંડ રોમ જોવા મળતા નથી.
ત્યારબાદ શું કીધું તો કે જે વાહી પુલો છે એની વચ્ચે એધા રિંગ જોવા મળે છે, જ્યારે અહીંયા વાહી પુલોમાં એધા રિંગ જોવા મળતી નથી. પ્લસ તો કે આમાં એધા વલય કેવા છે, વલયમાં ગોઠવાયેલા છે, જ્યારે અહીંયા વાહી પુલો કેવા છે તો કે છૂટા છવાયેલા જોવા મળે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો. અને અહીંયા શું હોય તો કે આધાર પેશી જોવા મળે છે એકદળી પ્રકાંડમાં. તો આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.